नमस्कार, जय हिंद, वंदे मातरम। तमारू स्वागत छे आईएएस लाइफस्टाइल यूट्यूब चैनल ना द हिंदू डेली करंट अफेयर एनालिसिस मा। स्पर्धात्मक परीक्षा की तैयारी करता विद्यार्थियों ने जे एग्जाम पॉइंट ऑफ व्यू महत्वनी न्यूज़ो छे तो ये आपणे डिटेल में चर्चा करीए छीए। साथे साथे हुं तमने जणावुं छुं जीएस ना क्या पेपर में ये क्या टॉपिक नी अंदर क्वेश्चन आवी शके छे अने पर्टिक्युलरली तमारे जे क्वेश्चन तैयार करवानो छे तो एनी अंदर तमारे महत्वनी बाबतो छे कई एड करवानी छे એને આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ એનાલિસિસ કરીએ છીએ ગુજરાતીમાં, જેથી તમને કરંટ અફેરના કોઈ પણ ડાઉટ હોય એ ક્લિયર થઈ જાય અને તમને ખ્યાલ આવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે મહત્વના આર્ટિકલ કયા છે। તો આજનું ધ હિન્દુ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ પહેલાં, જો તમે અત્યારે જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળતા અને જો નીકળો તો પણ માસ્ક પહેરીને નીકળો અથવા રૂમાલ બાંધીને નીકળો અને હેન્ડગ્લોવ્સ પહેરીને નીકળો। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને ઘરે આવીને 20 થી 30 સેકન્ડ હાથને પ્રોપર વોશ કરો, સેનિટાઇઝ કરો અને ઘરે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો તો તમે અત્યારે તમારી અને તમારા પરિવારનું ધ્યાન તમારે રાખવાનું છે, સાથે સેલ્ફ રિલાયન્સની જેમ। કારણ કે હવે લોકડાઉન ધીરે ધીરે ઓપન થઈ ગયું છે તો એને લીધે તમને ખ્યાલ હશે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તો ગવર્મેન્ટ દ્વારા પણ એડવાઇઝ આપવામાં આવી છે હરેક વ્યક્તિને કે જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો અને જો ઘરની બહાર નીકળો તો પણ તમારે માસ્ક પહેરીને નીકળો અથવા રૂમાલ બાંધીને નીકળો અને હેન્ડગ્લોવ્સ પહેરીને નીકળો અને સાથે એવું લાગે તો હેન્ડ સેનિટાઇઝર રાખો કે જેથી તમારે તમારે અને અન્ય કોઈ વ્યક્તિને જરૂર હોય તો એના દ્વારા એ પોતાના હાથોને ડિસઇન્ફેક્ટેડ કરી શકે। તો આજની શરૂઆત કરીએ એડિટોરિયલથી। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 5 જૂન નું ધ હિન્દુ એનાલિસિસ। તો તમને ખ્યાલ હશે મિત્રો, 5 જૂન આપણે એન્વાયરમેન્ટ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ તો એની પણ ઘણી થીમો જોશું, પણ સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ અહીંયા જે તમને ન્યૂઝ આપેલી છે બંને પોઈન્ટ ઉપર। તો બંને પોઈન્ટ ઉપર અમેરિકા અને ચાઇનાનું જે અત્યારે કોલ્ડ વોર ચાલી રહ્યું છે, બરાબર, જેને વાત કરીએ કે બે એવી ઇકોનોમી કે જે લાર્જેસ્ટ ઇકોનોમી છે, બરાબર, તો એને આમને સામને જે જંગ ચાલી રહી છે તો એણે કોલ્ડ વાયરસની સ્થિતિને જન્મ આપ્યો છે। હવે આ અત્યારથી ઘણા ટાઈમથી ચાલી રહી છે તો આના અસર શું થઈ શકે છે ગ્લોબલી, તો એની ડિટેલમાં ચર્ચા છે। તો એમાં જે પોઈન્ટ છે રિપીટ પોઈન્ટ જ છે જે આપણે ઓલરેડી કોલ્ડ વોરની જે કન્ડિશન હતા એમાં ડિસ્કસ કરી લીધા છે, તો એ તમારે જોવાનું રહેશે। જે મલ્ટી એલાયન્સ હોય કે એની અંદર કઈ રીતે ઇમ્પેક્ટ આવે તો એની વાત કરવામાં આવેલી છે, સાથે સાથે ચર્ચા કરીએ તો અત્યારે યુએસ અને ચાઇના તો બે, મેં તમને વાત કરી, બે મહાસત્તાઓ છે, તો પર્ટિક્યુલરલી ઇન્ડિયા આ બંનેની સાથે કઈ રીતના સ્ટ્રેટેજી અને જેના રિલેશન છે એ મેન્ટેન કરશે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે। જો વિગતવાર વાત કરીએ તો હમણાં ને હમણાં યુએસએ દ્વારા હોંગકોંગને જે સ્પેશિયલ સ્ટેટસ હતું તો એ સ્પેશિયલ સ્ટેટસ ખેંચી લેવામાં આવ્યું છે। ઇકોનોમિકલ સ્પેશિયલ સ્ટેટસને સ્પેશિયલ ટ્રેડની શું બેનિફિટ છે એ તમારે ગૂગલ કરીને તમારે એની પણ નોટ્સ બનાવી લેવી કે સ્પેશિયલ સ્ટેટસમાં હોંગકોંગને કઈ કઈ સુવિધા આપવામાં આવેલી હતી, તો એ પણ રિમૂવ કરી લીધું છે। એની પછી જે સ્ટુડન્ટ છે ગ્રેજ્યુએશન માટે જે અમેરિકા જઈને ગ્રેજ્યુએશન કરતા હોય તો એના એને પણ ઘટાડવાની વાત કરવામાં આવી છે। તો પર્ટિક્યુલરલી તમે જોઈ શકો છો કે અમેરિકા હવે ચાઇનાને ટાર્ગેટ કરી રહ્યું છે। આની સ્થિતિ જે અમેરિકા અને રશિયાના જે એવા રિલેશન હતા યુએસએસઆર, તો એ પ્રકારના અત્યારે એક શરૂઆત થઈ છે કે જે ડાયરેક્શનમાં અત્યારે યુએસએ ચાલી રહ્યું છે। અને પર્ટિક્યુલરલી આને એવું પણ જોવામાં આવે છે કે તમને ખ્યાલ હશે ઓક્ટોબરની અંદર, બરાબર, ઓક્ટોબર ઓગસ્ટની અંદર અત્યારે થવાના છે અમેરિકાની અંદર ઇલેક્શન, બરાબર, તો અત્યારે જે આ ઇલેક્શનનો ફેઝ છે તો પર્ટિક્યુલરલી ઇલેક્શનને લઈને આપણે શું સારા કામ કર્યા છે એને બદલે કયા દેશો ખરાબ કામ કરી રહ્યા છે અથવા એનાથી આપણને નુકસાન છે એની ચર્ચા વધારે થાય છે। તો એવી જ અત્યારે કામ ચાલી રહ્યું છે જે અત્યારે જે યુએસએની અંદર જે ઇલેક્શન આવવાના છે તો ઇલેક્શનથી બચવા માટે અને ઇલેક્શનમાં કોઈ વધારે મોટા મુદ્દા છે નહીં તો એ પર્ટિક્યુલર મુદ્દાને હાઇલાઇટ ના કરતા અત્યારે કોણે ભૂલ કરી છે અને કોણે અમેરિકાનું ખરાબ કર્યું છે એ યાદ કરવામાં આવે છે, મતલબ ભાગલા પાડો અને રાજ કરો જેવી નીતિ કે અત્યારે મેં શું સારું કર્યું એ ચિંતા કરવાનો વિષય નથી, અત્યારે ખરાબ શું કર્યું છે એની વાત કરવાની છે। વાત કરીએ પર્ટિક્યુલરલી અહીંયા ઇન્ડિયા માટે, તો વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા માટે અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે પહેલાં જ્યારે એક કન્ડિશન હતી જેમાં યુએસએ અને યુએસએસઆર
તો બંનેની વચ્ચે જ્યારે આપણે ડિસિઝન લેવાનો હતો ત્યારે આપણે નોન એલાયન્સ મુવમેન્ટ કરેલી કે અમે કોઈની સાથે નથી, અમે એક જ છીએ. તો અત્યારે તમને ખ્યાલ હશે કે આપણે બાયોલેટરલની જગ્યાએ, બરાબર, બાયોલેટરલની જગ્યાએ આપણે મલ્ટીલેટરલ જેવો સિલેક્ટ કરીએ છીએ. મતલબમાં અમે કોઈ એક આર એલાયન્સ કરતા નથી અથવા અમે કોઈ બી આર એલાયન્સ કરતા નથી, પણ અમે બધા ગ્લોબલી જોડાયેલા છીએ, બરાબર. કારણ કે મારા આ દેશ સાથે પણ સારા સંબંધ છે અને આ દેશ સાથે પણ સારા સંબંધ છે, એ પછી ટ્રેડના હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટના હોય કે કોઈ પણ હોય, તો બંને સાઈડ સેમ વસ્તુ છે. તો અત્યારે આપણે કોઈ એક પર્ટિક્યુલરની સાથે કઈ રીતે આપણે એને મેન્ટેન કરવાના છે એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર, જીએસ પેપર ટુની અંદર ઇન્ટરનેશનલ રિલેશનશિપ ટોપિકની અંદર કવર થશે. તો એને અહીંયાથી જેટલી પણ ઇન્ફોર્મેશન તમે લ્યો, તો પર્ટિક્યુલરલી આ એક એવો કહેવાય કે ન્યૂઝ બેઝ એડિટોરિયલ છે, પણ એમાંથી જે મહત્ત્વની બાબતો હોય, જેમ કે અમેરિકાએ ચાઇનાને હિટ કરવામાં કયા કયા પગલાં લીધા, તો એ તમને ખબર હોવા જોઈએ. તો તમારે પર્ટિક્યુલરલી એ જોઈ લેવાના છે, બરાબર. અને મેઇનલી અત્યારે કોલ્ડ વોરની સ્થિતિ છે તો કન્ટિન્યુ ચાલી રહી છે, તો આની શરૂઆત ક્યાં છે એ પણ તમે ઇન્ટ્રોની અંદરથી સ્ટાર્ટ કરીને આગળ વધી શકો છો. પછી વાત કરીએ આજની આગળની ન્યૂઝ ઉપર, તો એ સૌથી વધારે મહત્ત્વની બાબત છે એ હું તમને જણાવી દઉં છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવી છે, જે ચાઇનીઝ બેઝ છે એને અલગ કરીને અત્યારે કોરોના વાયરસના એક આ પોઝિટિવ ઇમ્પેક્ટ તમે જોઈ શકો છો. અહીંયા વાત કરવામાં આવી છે કે આપણે જે પણ પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ હોય, તો આપણે જે બીજા દેશો ઉપર આધારિત છીએ, તો એ બને એટલું આપણે ઓછું કરવું જોઈએ. જેનાથી કેવું થશે કે કોઈ ઇમરજન્સી કન્ડિશનમાં, ઇમરજન્સીમાં અથવા કોઈ વોરની કન્ડિશનમાં આપણે જે બીજા દેશો ઉપર જે આધારિત હોઈએ છીએ, તો એ આધાર આપણે ઘટાડવો જોઈએ. તો એનાથી શું થશે, એનાથી આપણામાં સેલ્ફ મેન્યુફેક્ચરિંગ થશે, જે સેલ્ફ રિલાયન્સનો આપણે કોન્સેપ્ટ છે એ થશે. બીજી વસ્તુ કે આપણે કોઈ પણ વસ્તુ માટે જો આપણે બનાવેલી હોય, તો એના સિક્રેટ પણ આપણા સુધી રહેશે, અને એ આપણે આપણા જેટલું પણ એફર્ટ હશે, જેટલી પણ આપણી રિસર્ચ હશે, જેટલી પણ આપણી ટેકનોલોજી હશે, એનો યુઝ કરીને આપણે સારી બાબતો ધ્યાનમાં રાખવી જોશે. પહેલાં હું તમને આનું બેકગ્રાઉન્ડ કહી દઉં, અહીંયા વાત શું કરવામાં આવી છે. પર્ટિક્યુલર અત્યારે વાત કરીએ ડિફેન્સની અંદર, તો એવિએશનની અંદર આપણે તમને ખ્યાલ હશે રશિયા પાસેથી ઘણો બધો આપણે વિમાનો અને એવું ખરીદીએ છીએ. તો એ કેવું થાય છે કે એની પાસેથી આપણે જ નથી ખરીદતા, ઇન્ડિયા જ નથી ખરીદતું, પાકિસ્તાન પણ ખરીદે છે. તો બંનેની પાસે સેમ ટેકનોલોજી હોય છે. તો જ્યારે સેમ ટેકનોલોજીની વાત કરવામાં આવે પર્ટિક્યુલરલી, તો આપણે જે આપણી પાસે છે એ બીજા પાસે છે, તો આમાં યુનિકનેસ કંઈ રહેતી નથી. પ્લસ આને કંઈ પણ થાય, જે આપણે રશિયાથી ઇમ્પોર્ટ કરીએ અને કંઈ પણ થાય, તો એના માટે આપણે ત્યાંથી વિશેષજ્ઞોને બોલાવવા પડે છે. આપણા જે એક્સપર્ટ હોય છે એ આમાં કોઈ કામ કરી શકતા નથી. તો આપણામાંથી જે આપણા રૂપિયાથી આપણે એને ખરીદવા પડે છે, તો આપણો રૂપિયો પણ બહાર જાય છે. પ્લસ આપણને કોઈ રોજગાર મળતો નથી અને આપણે એના ઉપર ડિપેન્ડન્ટ રહીએ છીએ. પ્લસ આમાં કોઈ યુનિકનેસ હોતી નથી, કારણ કે એક વસ્તુ જે વસ્તુ છે, વિમાન હોય કે કોઈ પણ મિસાઇલ હોય કે કંઈ પણ હોય, જે આપણને ઇન્ડિયાને વેચે છે એ જ બીજા દેશોને વેચે છે. તો આ એવું થઈ જાય કે ઈંટનો જવાબ તો પથ્થર આપણી પાસે તો છે જ તે. તો પર્ટિક્યુલરલી અહીંયા કહેવામાં શું આવ્યું છે આર્ટિકલની અંદર, કે આપણે જે બીજા ઉપર ડિપેન્ડન્સી છે એને ઘટાડવી જોઈએ. પ્લસ જો કોઈ ફોરેન કંપની છે એ આપણે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પણ આવે છે અથવા કોઈ પણ કંપની ઇન્સ્ટોલ કરવા પણ આવે છે, તો એની સાથે એવા એલાયન્સ કરવા જોઈએ પોલિસીની અંદર જ તે, કે તમારે કંપનીનો પ્રોજેક્ટ તમારો હશે, બરાબર, તમારું ગાઈડન્સ હશે, પણ તમારે માણસો ઇન્ડિયાના લેવાના છે અથવા ઇન્ડિયન વર્કરને તમારે કામે લગાડવાના છે, કે જેથી શું થશે આપણામાં પણ એવા સ્કિલ પર્સન તૈયાર થશે. અથવા બીજું તો જેની અંદર ચર્ચા કરવામાં આવી છે કે આપણે પોતે જ તે એક રિસર્ચ ડેવલપમેન્ટ ઊભું કરવું જોઈએ અને આપણે જ તે મેન્યુફેક્ચરિંગ કરવું જોઈએ આપણા જ ઇન્ડિયાની અંદર, અને આપણે જે ટેકનોલોજી સૌથી સારી ઉપયોગ કરી શકીએ એ આપણે રાખવી જોઈએ. તો એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આ સેલ્ફ રિલાયન્સનો તે કોઈ કોન્સેપ્ટ છે, તો તમે પર્ટિક્યુલરલી અહીંયા જોઈ શકો છો. બીજી અહીંયા વાત કરવામાં આવી છે, તમને ખ્યાલ હશે આપણે 4 જૂનના અંદર વાત કરેલી હતી કે જે એક અથણી હતી કે જે ગર્ભવતી હતી, જેનું મૃત્યુ થયું હતું. તો અહીંયા એનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં 2 વસ્તુ સામે આવી છે. પહેલી વસ્તુ આપણે ચર્ચા કરી લઈએ કે એનું મૃત્યુ થયું શા માટે, ડેથ શા માટે થયું. તો પર્ટિક્યુલરલી અહીંયા જે એ ચર્ચા કરવામાં આવી છે કે એનું ડેથ થવાનું કારણ, જે આપણે વાત કરી હતી, પાઇનેપલવાળું જે ફ્રૂટ હતું જેમાં ફટાકડા હતા, બોમ્બ હતો, તો એને લીધે ઈજા થઈ, એને લીધે એનું મૃત્યુ નથી થયું. પર્ટિક્યુલરલી એનું મૃત્યુ થયું છે કે જે ફાર્મની અંદર ઘણા જંગલી સુવરો હોય, બરાબર, એ આવી ના જાય એટલે એની બાઉન્ડ્રી ઉપર
કાંટાવાળી ઢાળ રાખવામાં આવે, પ્લસ એની ઇફેક્ટ ઘટાડવા માટે આમાં ઇલેક્ટ્રિકલ કરંટ પણ રાખવામાં આવે. તો આ પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ કરંટ જે લાગ્યો છે બરાબર, એને લીધે એનું ડેથ થયું છે એવું સામે આવ્યું છે. તો અહીંયા સૌથી વધારે જે મહત્વની બાબત છે એની ચર્ચા શું થઈ એ હું તમને જણાવી દઉં કે અહીંયા એવું કહેવામાં આવ્યું કે અત્યારે આ પર્ટિક્યુલર એક ઇન્સિડન્સ છે, આ કોઈ પહેલો ઇન્સિડન્સ નથી. આવી રીતે ઘણા બધા હાથીઓ મરે જ છે બરાબર, અને તમને ખ્યાલ જ હશે એક કહેવત છે આપણી ગુજરાતી કે હાથી જીવતો હોય ત્યારે લાખનો અને મરે ત્યારે 1.25 લાખનો, કારણ કે ઘણી વખત હાથી દાંત માટે પણ હાથીને મારવામાં આવે છે. બીજી વસ્તુ અહીંયા એ કહેવામાં આવ્યું છે કે આપણે જો પર્ટિક્યુલરલી જોઈએ તો માની લો આ કોઈ એરિયો છે, સેન્ચ્યુરી છે કે જ્યાં હાથીનું ઘર હોય બરાબર, હાથીનું ઘર હોય અથવા હાથી કોઈ એરિયામાં પર્ટિક્યુલરલી રહેતા હોય એક બે એરિયામાં, તો ડેવલપમેન્ટના નામે શું કરવામાં આવે છે, અહીંયાથી વચ્ચેથી રસ્તો બનાવવામાં આવે છે. હવે આ હકીકતે એક પ્રોટેક્ટેડ એરિયો છે, એની અંદર વચ્ચેથી રસ્તો બનાવવામાં આવશે. હવે રસ્તો તો ભલે બનાવે પણ હાથીને જવા માટે કોઈ કોરિડોર બનાવવામાં આવતો નથી. હવે હાથી જ્યારે કોઈ કોરિડોર નથી તો હાથી ગમે ત્યાંથી રસ્તા ઉપરથી ચાલતા ચાલતા આવે. હવે માની લો અહીંયાથી કોઈ વાહન જાય છે અથવા કોઈ વ્યક્તિઓ જાય છે તો એની સાથે અકસ્માત થાય છે હાથીઓનો, અને જો ત્યારે હાથીનો અકસ્માત થાય અને હાથીથી કોઈ પણ વ્યક્તિનું જો મરણ થાય તો હાથીને ગોળી મારીને મારી નાખવામાં આવે છે. આ કેવી વાત થઈ કે હું તમારા ઘરે આવું બરાબર, હું તમારા ઘરે રહું અને હું તમારી ઉપર જ દાદાગીરી કરું, કારણ કે આ ઓલરેડી હાથીઓનો જ એરિયો હતો અને ત્યાં કોરિડોર બનાવવાને બદલે સીધું ડેવલપમેન્ટના નામ ઉપર રસ્તો બનાવી દીધો, અને રસ્તાની વચ્ચે જ્યારે હાથી આવે છે ત્યારે પર્ટિક્યુલરલી શું કરવામાં આવે છે કે હાથી આવે અને હાથીને લીધે કોઈ અકસ્માત થાય તો હાથીને મારી નાખવામાં આવે છે. તો અહીંયા એક બાબતોની ચર્ચા કરી છે. બીજી મહત્વની બાબતો શું ચર્ચા કરી છે કે હાથીની લઈને વાત કરીએ તો તમને ખ્યાલ હોવો પડે પર્ટિક્યુલર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભારતના એવા કયા 6 સ્ટેટ છે જ્યાં હાથીઓની સંખ્યા વધારે છે બરાબર, એ તો તમને ખ્યાલ હોવો પડે. ટોપ 6 છે તો એમાં કર્ણાટક આવશે, કેરળ આવશે, તમિલનાડુ આવશે, ઓડિશા આવશે, અસમ આવશે. તો આ ટોપ 5 છે બરાબર. આની સિવાય પણ ક્યાં ક્યાં હાથી છે એ તમારે જોઈ લેવાનું, અને સૌથી ઓછા હાથી ક્યાં છે એ પણ તમારે જોઈ લેવાનું, પ્લસ કોરિડોરને લીધે કેટલા હાથીઓ આ રીતે વર્ષ દરમિયાન મરે છે એની પણ ડિસ્કશન કરી લેવાનું. બીજી વસ્તુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે એ તૈયારી કરી શકો કે ગવર્મેન્ટ દ્વારા પર્ટિક્યુલરલી આ ઇન્સિડન્ટ રોકવા માટે શું કરવામાં આવે છે, ગવર્મેન્ટ દ્વારા કોઈ પોલિસી બનાવી છે કે નહીં એની પણ તમે ડિટેલમાં ચર્ચા કરી શકો છો. બીજી આની સાથે સાથે આપણે જ્યારે એક આગળ ડિસ્કશન કરશું ત્યારે હું એની વાત કરીશ કે જ્યારે પણ આ પર્ટિક્યુલર આપણે હાથીને લઈને એક ચર્ચા શરૂ કરી છે પણ બધા જાનવરો સાથે આ જ થાય છે બરાબર, કે જે પ્રોટેક્ટેડ એરિયા હોય છે એ પ્રોટેક્ટેડ એરિયાની અંદર જ તે શું કરવામાં આવે છે, એ પ્રોટેક્ટેડ એરિયામાં ડેવલપમેન્ટના નામે ઘર બનાવવામાં આવે છે બરાબર, ખેતી કરવામાં આવે છે અથવા માઇનિંગ કરવામાં આવે છે અથવા રોડ બનાવવામાં આવે છે. તો જે પ્રોટેક્ટેડ એરિયા છે જ્યાં આપણે કહીએ કે પ્રાણીઓની વસાહત છે ત્યાં તે ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને પછી ધીરે ધીરે પ્રાણીઓને મારી નાખવામાં આવે છે. તો આના લીધે શું થાય છે, ઘણી બધી સ્પીસીઝ છે જે પૂરી થતી જાય છે, જેમ કે આપણે ઇન ફ્યુચર આપણી જે આવનારી પેઢી હશે એને આપણે એવું કહીશું, જે રીતે આપણે ડાયનોસરની વાત કરીએ છીએ કે પહેલાં પૃથ્વી ઉપર ડાયનોસરો હતા, એવી રીતે ઘણી બધી એવી જાતિઓ થઈ જાય જે લુપ્ત થઈ જશે બરાબર. તો એની ડિટેલમાં ચર્ચા કરશે, પર્ટિક્યુલર આપણે અહીંયા વાત કરી છે હાથીને કોન્સેપ્ટને લઈને, પણ તમે બાકીના કોન્સેપ્ટ ઉપર પણ અહીંયાથી ટાર્ગેટ કરી શકો છો. અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો સૌથી વધારે અત્યારે ગરમાતો વિષય છે અને એની અંદર વાત કરવામાં આવી છે કે જે અત્યારે સોશિયલ મીડિયા છે, આપણે વાત કરી ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, પછી અહીંયા જે અન્ય પણ વાત કરી છે, તો એની અંદર પર્ટિક્યુલરલી અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તો એની ઉપર શું આપણને સત્ય જણાવવામાં આવે છે બરાબર, એની ચર્ચા કરી છે. અને આ ગરમાયું શા માટે છે, કારણ કે તમને ખ્યાલ હશે ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટ્વીટ હતું તો એ ટ્વીટને ક્વેશ્ચનમાં કરવામાં આવેલો ટ્વિટર દ્વારા, તો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું હતું સોશિયલ મીડિયાનું જે આ પ્લેટફોર્મ છે તો આપણે એને કંટ્રોલ કરવું જોઈએ બરાબર, અને જે પણ કોઈ સ્થિતિ છે તો એને તમારે કંટ્રોલ કરવી જોઈએ. તો અહીંયા ફેસબુકના માર્ક ઝુકરબર્ગ દ્વારા પણ એક વાત કહેવામાં આવી કે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ હરેક વ્યક્તિને, માની લ્યો અહીંયા જે ડિસ્કશન કરવામાં આવી છે એ કહી દઉં છું કે આ એક ફેસબુક છે બરાબર, આ ફેસબુક છે તો હું અહીંયા એકાઉન્ટ બનાવું છું, તમે અહીંયા એકાઉન્ટ બનાવો છો, એમ બધા વ્યક્તિઓ અહીંયા પોતપોતાના અલગ અલગ એકાઉન્ટ બનાવે છે. ભલે આપણે એકાઉન્ટમાં કોઈ માલિકી નથી પણ આ બધાના એકાઉન્ટ છે. હવે બધા અહીંયા તમને ખ્યાલ હશે કોઈ પણ કોઈ પોસ્ટ કરે છે તો એનો મેઇન અત્યારે ઉદ્દેશ શું હોય છે કે આ લોકોને મારે એટ્રેક્ટ કરવા, લોકોનું આની અંદર ધ્યાન ખેંચવું, હું શું એક્ટિવિટી કરી રહ્યો છું એની ઉપર ધ્યાન આપવું. પ્લસ આ વાત થઈ કે પર્સનલ બિઝનેસ લેવલે વાત કરીએ તો ઘણા બધા એવા છે
કે જે બિઝનેસ પર્પઝથી પણ આનો ઉપયોગ કરે છે, તો એ પણ કેટલા લાઇક મળે છે, કેટલું ફોલો થાય છે, કેટલું શેર કરવામાં આવે છે એની પણ માહિતી જોવામાં આવે છે. પ્લસ આને પ્રમોશન પણ કરવામાં આવે છે કે પર્ટિક્યુલરલી કોઈ ન્યૂઝ છે તો એને આપણે પ્રમોટ કરીએ જેથી વધારે લોકો પાસે જાય. તો જે માર્ક ઝુકરબર્ગ દ્વારા કહેવામાં શું આવ્યું કે અમે એને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, બરાબર, અને એ પોતાની પોસ્ટનો કોઈ પણ ઉદ્દેશ્ય હોય એ સૌ કરે છે. અમે આને કંટ્રોલ કરતા નથી, તમે લોકો ઉપર છોડી દો, લોકો જે જોવું હશે એ પોતે નક્કી કરે એ સાચું છે કે ખોટું એની પોતે ખરાઈ કરે, બરાબર. અમે આને કંટ્રોલ કરવા માંગતા નથી, કારણ કે નકર તો કેવું થશે કે જે સ્પેસ એમને મળે છે, બરાબર, એ સ્પેસ મળતી બંધ થઈ જશે એક પ્રકારે, કે અમે જ એને કંટ્રોલ કરાવીએ કે અમે કહીએ એમ જ કરવાનું, તો અમે એવું કરવા માંગતા નથી. તો પર્ટિક્યુલરલી એ જ અહીંયા ડિટેલમાં ચર્ચા છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વનું નથી. પણ સોશિયલ મીડિયાની જે પર્ટિક્યુલરલી અત્યારે ઇમેજ છે, તો એના માટે જે મહત્ત્વના પોઈન્ટ છે એ તમે જોઈ લેજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું મહત્ત્વનું નથી, પણ સોશિયલ મીડિયાનો અત્યારે પ્રભાવ વધતો જાય છે તો તમારે જોવું જોઈએ. પછી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ આના આગળના ટોપિકની, તો એ ટોપિકમાં આવશે પાંચ જે જૂન છે, તો તમને ખ્યાલ હશે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, તો એની ચર્ચા કરવામાં આવી છે. હવે અહીંયા મહત્વની બે બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જે અહીંયાનો થીમ રાખવામાં આવી છે. થીમ રાખવામાં આવી છે ફાર્મર ઉપર, બરાબર. હવે અહીંયા ફાર્મર ઉપર થીમ રાખવામાં આવી છે અને ચર્ચા શું કરવામાં આવી છે એની વાત કરી દઉં તમને. તમને ખ્યાલ હશે કે આપણો અન્નદાતા કોણ કહેવાય છે, આપણો અન્નદાતા કહેવાય છે ખેડૂત. પણ ખેડૂતની કન્ડિશન કેટલી ખરાબ છે કે કોઈ પણ ખેડૂત એવું ઈચ્છતો નથી કે એનો દીકરો પણ ખેડૂત બને. કેમ? કારણ કે આમાં કોઈ પ્રોફિટ વધતો નથી, સૌથી વધારે મહેનત ખેડૂત કરે છે અને સૌથી ઓછો નફો ખેડૂતને મળે છે. તમને ખ્યાલ હશે ખેડૂતોને જ્યારે પણ પાકના ભાવની વાત આવતી હોય, પછી ભલે MSP સપોર્ટેડ ભાવ હોય અથવા બજાર ભાવ હોય, તો બંનેની અંદર ખેડૂતોને શોષણ જ થાય છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. પ્લસ આપણે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના ટ્રાય કરીએ છીએ, થાય કે નથી થાય એ તો આપણે ભવિષ્યમાં જ જોવાનું રહ્યું. મને તો આ એક સળગતો મુદ્દો લાગે છે કે આ સતત ચાલ્યા કરશે, ગવર્મેન્ટ ચેન્જ થયા કરશે. કારણ કે તમે જોતા હશો બિયારણો મોંઘા થાય છે, ખાતરો મોંઘા થાય છે. પ્લસ અહીંયા પર્ટિક્યુલર વાત શું કરવામાં આવી છે કે તમને ખ્યાલ હશે અત્યારે વિશ્વ લેવલે વસ્તી વધતી જાય છે, બરાબર, વસ્તી વધતી જાય છે અને થાય છે શું, જે ખેતી લાયક જમીન હતી માની લો અહીંયા ખેતી થાય છે, બરાબર, આ ખેતી લાયક જમીન છે, તો શું કરવામાં આવે છે, અર્બનાઇઝેશનના નામે જે વસ્તી વધે છે તો અહીંયા ઘર બનાવી દેવામાં આવે છે, બરાબર, અહીંયા ઘર બનાવવામાં આવે છે, અહીંયા બિલ્ડિંગ બનાવવામાં આવે છે, ધીરે ધીરે કરીને જે ખેતી લાયક જમીન છે ઘટતી જાય છે, બરાબર. તો અત્યારે પ્રયાસ શું ચાલી રહ્યા છે કે જેટલી જમીન વધી છે એ જમીનમાં આપણે કઈ રીતે બમણું પ્રોડક્શન લઈ શકીએ, બરાબર, એનું આપણે વિચારવું જોઈએ. હવે વસ્તી તો વધતી જાય છે અને ખેતી લાયક જમીન ઘટતી જાય છે. હવે આનો અસર શું થાય છે કે વસ્તી વધારાને લીધે જે રિસોર્સિસ છે, બરાબર, જે સોર્સ છે, તો સોર્સ વધતા નથી, સોર્સ લિમિટેડ છે, બરાબર, લિમિટેડ છે અથવા આપણે કહીએ તો ફિક્સ છે, એ વધતા નથી. તો આ વસ્તીની અસર સોર્સ ઉપર થાય છે અને સોર્સ ઉપર વસ્તીની અસર થવાથી એક સમય શું થશે કે સર્વાઈવ કરવા માટે જે ખેડૂતો દ્વારા અન્નનું પ્રોડક્શન કરવામાં આવે છે એ જ ઘટી જશે. તો તમને ખ્યાલ આવશે આપણે જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીએ અથવા જેટલું પણ આપણે ડેવલપમેન્ટના નામ ઉપર ખેતી લાયક જમીનને આપણે ધીરે ધીરે ઘટાડતા જઈએ તો એની અસર કોને થશે? એની અસર આપણને વસ્તીને જ થશે. કારણ કે ત્યારે જમીન તો હશે નહીં, જમીન હશે નહીં તો ખેડૂતો હશે નહીં, અને એવી કન્ડિશનની અંદર જો કોઈ પાક પકવવાવાળું જ નહીં હોય, ખાવાવાળા આપણે બધા છીએ, બરાબર, પણ કોઈ પકવવાવાળું જ નહીં હોય તો આપણે ત્યારે શું થશે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અને હું તમને જણાવી દઉં આ બધી ચર્ચા જ છે, કારણ કે આવું કંઈ ઇમ્પ્લિમેન્ટ થતું નથી, મેજોરિટી ટાઈમ તો થતું નથી, કારણ કે એક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઘણા બધા સ્ટેપ લેવા પડતા હોય છે, જે સ્ટેપ કન્ટિન્યુઅસ લેવામાં આવતા નથી, પોલિસી કન્ટિન્યુ થતી નથી. તો પણ તમારે ઓપ્ટિમિસ્ટિક વ્યૂની અંદર તમારે આ ડિટેલ જોઈ લેવાની કે વાત શું કરવામાં આવી છે. અત્યારે 5 જૂન છે 2020માં, તો એની થીમ શું છે એ તમારે જોઈ લેવાની, શું શું વાત કરવામાં આવી તમારે જાણી લેવાની. એન્વાયરમેન્ટ માટે છે એટલે ઇમ્પોર્ટન્ટ છે, વાંચી લેવું. પણ આ અહીંયા જે ચર્ચા કરવામાં આવી છે એ તમને પ્રેક્ટિકલી પૂછે તો પ્રેક્ટિકલી તમે લખી શકો, આ ઇમ્પ્લિમેન્ટ કરવું મુમકિન નથી, કારણ કે ડેવલપમેન્ટ થઈ જ રહ્યું છે, જે ખેતી લાયક જમીન છે એ ઘટી રહી છે. તમે ડેટા જોશો તો તમને અવશ્ય ખ્યાલ આવી જશે. હવે અહીંયા વાત કરીએ ફિગરની, તો ફિગરમાં એ જ વસ્તુ આપેલી છે. હવે જો અહીંયા ટ્રેજેડી અને પોલિટિક્સની શું વાત કરવામાં આવી છે એની વાત કરી દઉં. હવે મેં તમને આને આગળ જ જણાવ્યું કે અહીંયા જે
હથણી હતી એનું જે મૃત્યુ થયું બરાબર તો મૃત્યુનું કારણ જે પાઇનેપલ હતું એ નથી બરાબર એનું કારણ છે ઇલેક્ટ્રિકલ શોર્ટ જે લાગ્યો છે વાયરિંગનું એ પણ તમને ખ્યાલ હશે સોશિયલ મીડિયામાં જે વસ્તુ ટ્રેન્ડ કરવા મળે બરાબર તો એની અંદર પોલિટિક્સ વધી જાય અને ફટાફટ ટ્રેન્ડ કરવા મળે લોકો જોતા નથી કે આ સાચું છે અથવા કેટલું સાચું છે બરાબર બસ ખાલી કન્ટિન્યુઅસ ફોલોઅપમાં ધ્યાન આપે છે તો સોશિયલ મીડિયાની અંદર એક આ ડિસએડવાન્ટેજ એ પણ છે કે વ્યક્તિ પારખ્યા વગર જે ફેક ન્યૂઝ હોય છે બરાબર એ સૌથી વધારે પબ્લિકલી જાય છે અને આની અસર શું થાય છે તો તમને ખ્યાલ હશે મોબ લિંચિંગની અંદર તમને કોઈ પર્ટિક્યુલર કોઈ પણ ઇન્સિડન્સ હોય તો એ ઇન્સિડન્સને એવી રીતે બતાવવામાં આવે છે કે આપણા તે કોઈ લોકોનું શું થાય છે શોષણ થાય છે બરાબર તો શોષણની અંદર એને લીધે હિંસા ફેલાય છે અને હિંસાને લીધે લોકો એકઠા થઈને ટોળામાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કરી દે છે મારી નાખે છે તો આ મોબ લિંચિંગ થાય છે બરાબર તો આ જે ઇન્સિડન્ટ છે સોશિયલ મીડિયાનું તો કંઈક ને કંઈક પોલિટિકલ પણ જોવામાં આવે છે તો જ્યારે પણ તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તો એ વાઇસલી કરો બુદ્ધિશાળીથી કરો જે સત્ય છે એની પહેલાં કસોટી કરો કસોટી કરીને પછી તેને ફોરવર્ડ કરો બધું ફોરવર્ડ ના કરો તમને જો કોઈ પણ શંકા હોય તો પહેલાં તમે તપાસ કરી લો અથવા તમે કોઈ યોગ્ય વ્યક્તિ પાસે ઇન્ફોર્મેશન મેળવી લો અથવા તમે એ બાબતો વિશે જાણકારી મેળવી લો પછી એને શેર કરો આવું કરવાથી શું થશે જે ફેક ન્યૂઝ હશે બરાબર એ ફેલશે નહીં અને તમારા લીધે અન્યને પણ કોઈ હાનિ થશે નહીં કારણ કે ઘણી વખત કેવું થાય છે એટ્રેક્શન મેળવવા માટે પોસ્ટને વધારે શેર કરવા માટે પ્રમોશન મેળવવા માટે કોઈ પણ ન્યૂઝ કહી દેવામાં આવે બરાબર તો એની અસર જ્યારે સમાજ ઉપર થાય અને સમાજ ઉપર એ ટોળું કોઈ એક વ્યક્તિને મૃત્યુ કરી નાખે છે મોબ લિંચિંગની અંદર તો યાદ રાખો તમારી દ્વારા જે પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યું આ એની જ અસર છે વાસ્તવિકતા તમે જાણો એવું દર વખતે એવું નથી હોતું કે ખોટી ન્યૂઝો જ તે વધારે ફેલાતી હોય છે સાચી ન્યૂઝ પણ આપો પણ એની પહેલાં કસોટી કરો પછી એને પ્રોવાઈડ કરો તો વાઇઝલી ઉપયોગ કરો સોશિયલ મીડિયામાં તમને જે પણ ઇન્ફોર્મેશન મળી રહી છે એ સાચી છે કે નહીં એની ડિટેલમાં ચર્ચા કરો પર્ટિક્યુલરલી તમે ન્યૂઝની અંદર જે મહત્ત્વની બાબતો છે એ આપણે જોઈ લીધી તો આ વિડીયોની ઇન્ફોર્મેશન કેવી લાગી ગમ્યું હોય તો એને લાઈક કરો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો અને શેર કરો અને તમે પણ આના કોમેન્ટને ફીડબેક આપજો જેથી મને ખ્યાલ આવે કે આની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન છે જે તમારે હજી વધારે અપગ્રેડ સ્વરૂપમાં જોઈએ છીએ અને તમે જો નવા હો આઈએસ લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા અપડેટ તમારા સુધી ઝડપથી પહોંચી જાય અંતે તમે બધા કરો મજા મને આપો રજા લાઈવ લેક્ચરમાં જોડા બદલ આભાર જોતા રહો આઈએસ લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ જય હિન્દ વંદે માતરમ અને કોઈ પણ બાબત હોય તો એની ઇન્ફોર્મેશન આપો તમને કોઈ પણ એક્ઝામ લક્ષી ડાઉટ હોય તો પણ તમે વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો.